ગુજરાત વિધાનસભા ચુનાવ કે અંતર્ગત ભાજપા કે 3 નિરીક્ષકો દ્વારા વડોદરા શહેર કી 4 વિધાનસભા બેઠક કે લીએ કાર્યકર્તાઓ કે બીચ બેઠક કા આયોજન કિયા થા. વિધાનસભા ચુનાવ કો ધ્યાન મે રખતે હુએ ભાજપા કે 3 પ્રદેશ નિરીક્ષક શહેર કે મહેમાન બને થે, જહાં ભાજપા કાર્યાલય પર નિરીક્ષકોને ભાજપા કાર્યકર્તાઓ કે સાથ બેઠક કર ઉનકી રજૂઆતે સુનતે હુએ રેકોર્ડ કો તૈયાર કિયા થા. વડોદરા કી 5 વિધાનસભા બેઠક મે સે 4 વિધાનસભા બેઠક કે લીએ વિસ્તાર કે નેતા, કોર્પોરેટર, વોર્ડ હોદ્દેદાર સહિત કાર્યકર્તાઓ કે લીએ વક્તવ્ય કા આયોજન કિયા ગયા થા, જિસ અંતર્ગત નિરીક્ષક કેસી પટેલ, આત્મારામ પરમાર, નૈકા બેન પ્રજાપતિને એક કે બાદ એક વૈસે તમામ કાર્યકર્તાઓ કો સુનકર રેકોર્ડ તૈયાર કિયા થા, જબકી કઈ કાર્યકર્તાઓ ને નિશ્ચિત આગેવાનો કી કી ગઈ અનદેખી કા ભી રોષ વ્યક્ત કિયા થા. ભારતીય જનતા પાર્ટીના ડિસેમ્બર 2017 ની ચૂંટણી માટે વડોદરા મહાનગરની 5 વિધાનસભાની બેઠકો માટે ઉમેદવારની પસંદગી માટે પ્રદેશ તરફથી નિરીક્ષક તરીકે અમે લોકો આવ્યા છીએ. આજે 4 વિધાનસભા અને 1 વિધાનસભા આવતીકાલે, એમાં જે કાર્યકર્તાઓ જવાબદારીઓમાં છે એ બધા જ કાર્યકર્તાઓ પોતાની વાત, પોતાનો પક્ષ એ અમારી સમક્ષ મૂકતા હોય છે અને એમની જે વાત, એમની જે લાગણી હોય છે એ લાગણીમાં અત્યાર સુધીમાં અમે જોઈએ છીએ. તો મોટાભાગે બધાનું કહેવું થાય છે કે પાર્ટી જે ઉમેદવાર મૂકશે એને અમે જીતાડીશું, અને એ રીતે પોતાના મનમાં પણ કંઈ લાગણી હોય ઉમેદવાર માટેની તો એ પણ વાત કરતા હોય છે. તો એ પ્રકારે આજે જે અમારી સમક્ષ રજૂઆત આવશે એનો એક રિપોર્ટ તૈયાર કરીને અમે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂકીશું, અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જ્યારે એ વિષય મૂકીશું અને એના આધાર ઉપર પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય કરશે. આમાં રિપીટ નો રિપીટ એવો વિષય હોતો નથી. જે કંઈ કાર્યકર્તાઓના મનમાં હોય છે એ અમને કહેતા હોય છે, અને અમે અત્યારે જોયું છે તો મોટાભાગના કાર્યકર્તાઓ આવ્યા છે કે ભાઈ પાર્ટી જે નિર્ણય કરશે, પાર્ટી જે ઉમેદવાર નક્કી કરશે એના અમે જીતાડીશું, અને પછી પોતાની જે કંઈ વાત હોય છે એ મૂકતા હોય છે જે અમે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકીશું. યુવાનોને